પોતાની કારકિર્દીની પસંદગી કરવી જોઈએ તો ભાગ બીજામાં પ્રતિક અને તેના રસ રુચિ વિશેની વાત આગળ વધારીએ તો મિસ્ટર મહેતા વાતમાં વચ્ચે પડી અને કહે છે જ્યારે कुमारी શાહને પ્રતિક પોતાના સાયન્સ પ્રોજેક્ટ કે જે એણે સાયન્સ ફેર વિજ્ઞાન મેળામાં એણે બનાવેલા વૈજ્ઞાનિક મોડેલ વિશેની વાત કરતો હોય છે ત્યારે મિસ્ટર શાહ

તારા મોડલ સાથે કામ કરી રહ્યો હતો એનો મતલબ એ કે તને તું બહુ બોલકો ઓછો છે એટલે કે તું વાતોડિયો નથી અમુક રીતે અંતર્મુખી છે ત્યારે એના બચાવમાં મિસ્ટર મહેતા એટલે કે પ્રતિકના પિતા છે નોટ લાઈક દેટ મેડમ ના મેડમ એવું નથી હી ટોક્સલેસ બીકોઝ હી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હિઝ કમ્પ્યુટર એ આખો દિવસ કમ્પ્યુટરમાં વ્યસ્ત રહે છે અને તેથી એ ઓછી વાતો કરે છે આઈ થિંક મને એવું લાગે છે મશીન અને એ કુમારી શાહ ને પૂછે છે તમને નથી લાગતું કે એને મેકેનિકલ એન્જિનિયર એન્જિનિયરિંગ એટલે કે યાંત્રિક ઇજનેરી કરવી જોઈએ મેકેનિકલ એન્જિનિયરિંગ આ શબ્દ જ યોગ્ય છે આફ્ટર ઓલ his brother is quite successful in the same એટલે શ્રીમાન શાહ આગળ શ્રીમાન મહેતા આગળ કે છે કે પ્રતિક સરળતાથી પ્રિતેશનું આ ફિલ્ડમાં હોવું એક રીતે પ્રતિક માટે આશીર્વાદ સાબિત થઈ શકે શાહ કે છે એના ભાઈ ની એ ક્ષેત્ર માંની સફળતાનો અર્થ એવો નથી કે પ્રિતેશે પણ એ જ ક્ષેત્ર પસંદ કરવું જોઈએ પ્રિતેશ માઇટ હેવ અ ડિફરન્ટ પર્સનાલિટી ઓલ ટુગેધર કેમ કે મૂળ વાત આ છે કે પ્રિતેશનું વ્યક્તિત્વ પ્રતિકના વ્યક્તિત્વ કરતા જુદું હોઈ શકે અને એટલે એણે એ ફિલ્ડ એટલે એણે એ પર્ટિક્યુલર કારકિર્દી પસંદ કરી હશે પ્રતિક સેઝ મેડમ પ્રતિકે તરત જ કહ્યું હા મેડમ તમે સાચા છો આઈ વર્ક ઓન કમ્પ્યુટર્સ ટુ સર્ચ ન્યુ થિંગ્સ એન્ડ પ્રિપેર અ પીપીટી હું કરવા માટે કમ્પ્યુટર માહિતી એકત્ર કરવી અને ફંડામેન્ટલ એટલે કે બેસિક મૂળભૂત કે પાયાનું પ્રતિક વધારે ફોડ પાડે છે તે કે છે મને રસાયણશાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રીના મૂળભૂત કે પાયાના સિદ્ધાંતો વિશેની માહિતી એકત્ર કરવી માહિતી ભેગી કરવી ગમે છે મિસ શાહ મીન્સ ટુ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ ધ થિંગ્સ કુમારી શાહ કહે છે આ જાણીને મને આનંદ થયો આનો મતલબ એ થયો કે તને હકીકતો પાછળનું રહસ્ય હકીકતો પાછળનું સત્ય શોધી કાઢવામાં રસ છે બીચ ઇઝ યુર ફેવરિટ ટીવી શો અને એમ કરીને કુમારી શાહ એને વાત વાતમાં આગળ પૂછે છે તારો ગમતો ટીવી શો કયો છે પ્રતિક સેઝ આઈ લાઈક હાઉ થિંગ્સ આર મેડ બ્રેઇન ગેમ્સ એન્ડ ધ સાયન્સ ઓફ સ્ટુપિડ ઓન ડિસ્કવરી પ્રતિક કહે છે મને ડિસ્કવરી ચેનલ પર આવતા હાઉ ધ થિંગ્સ આર મેડ વસ્તુઓ કેવી રીતે બના બનાવાય છે

તે બાબતની સુંદર સમજૂતી આપે છે અને એટલે કુમારી શાહ મિસ શાહ એને આગળ પૂછે છે મિસ શાહ સેઝ વુડ યુ ઓલસો લાઈક ટુ સર્વ મેનકાઈન્ડ વિથ ધ હેલ્પ ઓફ સાયન્સ કુમારી શાહ એને આગળ પૂછે છે કે તને આનાથી આગળ કઈ વાતો ગમે છે તને વિજ્ઞાન દ્વારા લોકોની સેવા કરવી ગમશે પ્રતિક સેઝ યસ મેમ

a person whose behavior is imitated ઇમિટેડ Imitate means to copy એટલે કે નકલ કરવી અહીંયા આદર્શ વ્યક્તિ પછી કુમારી શાહ આગળ પૂછે છે કે તારી આદર્શ વ્યક્તિઓ કઈ છે તારા રોલ મોડલ્સ કયા છે એ જાણવા માટે કુમારી શાહ એને આ પ્રશ્ન પૂછે છે એના જવાબમાં પ્રતિક કહે છે પ્રતિક થોમસ આલ્વા એડિશન એઝ હી ઇન્વેન્ટેડ અ લોટ ઓફ થિંગ્સ શોધી થોમસ આલ્વા એડિશન એ એક સફળ વૈજ્ઞાનિક હતો અને એના નામે ઘણી બધી શોધો નોંધાયેલી છે અને આ દ્વારા એણે માણસ સેવા કરી એટલા માટે પ્રતિક

તમારી વાત સાચી છે જેને આપણે ઉતાર કે ચઢાવ કહીએ પ્રતિક પોતાની વાત આગળ રજૂ કરે છે તે કે છે મને ઔદ્યોગિક વાતાવરણ એટલે કે મશીનરી ફેક્ટરીઝ કે સંસ્થાકીય જગત કે જેમાં ઉતાર ચઢાવ આવે એ બધું પસંદ નથી આઈ વોન્ટ આઈ વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ મારે મારી બુદ્ધિ શક્તિને દેશની પ્રગતિ માટે સમર્પિત કરવી છે મિસ શાહ સેઝ ધેટ્સ રિયલી અ ગ્રેટ થોટ પ્રતિક કુમારી શાહ કહે છે પ્રતિક આ બહુ ઉત્તમ વિચાર છે આઈ હોપ એવરી સ્ટુડન્ટ છે મને લાગે છે કે દરેક વિદ્યાર્થી એની કારકિર્દી મારી વાતમાં સહકાર આપવા બદલ તારો આભાર ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ ઓલ તમારા બધા સાથે વાત કરવામાં મને ખૂબ મજા પડી વિદ્યાર્થી મિત્રો કારકિર્દી માટે સભાનતા એ ખૂબ જરૂરી છે અને જિંદગીમાં ગોલ વગરનો માણસ એ સળ વગરની નૌકા બરાબર છે કેમ કે સળ વગરની નૌકા એ ચોક્કસ દિશા નક્કી કરી શકતી નથી એજ રીતે ધ્યેય વગરનો માણસ ક્યાં જવું તે નક્કી કરી શકતો નથી એ માત્ર કાગળના ડૂચા જેવો છે જે તો કહેવાનો મતલબ એટલો જ દરેક વિદ્યાર્થી એ પોતાની કારકિર્દીમાં માટે સભાન રહી પોતાના કરિયર માટે સભાન રહી એ વિશે વિચાર કરવો જોઈએ અને એ માટે પોતાના એરિયાઝ ઓફ ઇન્ટરેસ્ટ અને જે તે ધંધા વ્યવસાય અથવા તો પ્રોફેશનમાં એને કેટલા પૈસા મળશે અને એ સંદર્ભમાં હકીકતમાં એના માટે પૈસાનું મૂલ્ય શું છે એ બાબતો જરૂરી છે તો આ સાથે જ આ યુનિટ એટ ટુ એન ઇન્ટરવ્યુ વિથ કરિયર કાઉન્સેલર અહીં પૂરો કરીએ વિડિયોનો પ્રથમ ભાગ જોવા માટે ઉપર કાર્ડ પર ક્લિક કરી અને તમે જોઈ શકશો અથવા તો અમારી ચેનલ ઇંગ્લિશ એ ટુ ઝી બાય મયંક વૈદ સર્ચ કરી અને એમાં પણ આ વિડીયોનો પ્રથમ ભાગ જોઈ શકશો સાથે સાથે ધોરણ અગિયારના તમામ ટેક્સ્ટબુકના યુનિટ્સ એટલે કે વિડીયોઝ જોવા માટે તમે ચેનલમાં સ્ટાન્ડર્ડ ઇલેવન ગુજરાતી મીડિયમ પ્લે લિસ્ટ પર ક્લિક કરીને બધા જ વિડિયોનો આનંદ માણી શકો છો રજા લઉં નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ ને Aujo, tata, bye bye, sayonara. Thank you very much.